भवन तोलमाप, लालियाबाड़ी अमाप। भले 10:30 ना वागे टकुरा, साहेबो तो रोज आवे छे मोड़ा। कचेरी खाली खम, बहाना भारे खम। समयनु माप अहीं नथी जड़वातू। बीजाना माटे एमना नौखा छे काटला। ઘડિયાળના કાંટા સાથે નથી કોઈ નિસ્બત। ખુરશીઓ જોઈ રહી છે સાહેબની રાહ। સમયની પાબંદીનું અમાપ ઉલ્લંઘન। भवन तोल माप, समय नू पण बाप। जुओ वीटीवी विशेष तोल माप समय नो बाप। સરકારી કચેરીઓ પરથી ભરોસો ઉઠી જાય અને અધિકારીઓ સામે સવાલો ઉઠવા લાગે તેવા દ્રશ્યો અમદાવાદના સારંગપુર સ્થિત તોલમાપ ભવનના છે। આ એ સ્થળ છે જ્યાંથી સમગ્ર રાજ્યમાં વજન અને માપબંધીના ફરમાનો છૂટે છે, પરંતુ સમયની પાબંદીના નિયમો જાણ્યા તોલમાપ કચેરીના અધિકારીઓને લાગુ પડતા જ નથી। આજે સવારે વીટીવીએ જ્યારે અમદાવાદના સારંગપુર સ્થિત તોલમાપ ભવનની 10:45 વાગે મુલાકાત લીધી ત્યારે જે દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવનારા હતા। સાફ સફાઈ 10:45 વાગે થઈની છે, એટલે કે ઓફિસ ખરેખર 10:30 ચાલુ થવી જોઈએ, તેના બદલે હજુ તો સાફ સફાઈ થઈ રહી છે। એક પણ અધિકારી અહીંયા નજરે નથી પડી રહ્યા, આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો। તમામ દ્રશ્યની અંદર જોતા આપને ખ્યાલ આવશે કે 10:40 પણ હજુ સુધી અધિકારીઓ પહોંચ્યા નથી। એનો મતલબ એ થઈ રહ્યો છે કે જ્યારે અધિકારીઓ જ નથી આવતા તો તોલ માપની અંદર લોકો આમની પાસે શું અપેક્ષા રાખી શકે કે અહીંયા કણ તેમને ન્યાય મળશે। 10:45 વાગ્યા સુધી આ કચેરીની અંદર અધિકારીઓ હજુ સુધી નથી પહોંચ્યા, દુઃખદ ઘટના કહી શકાય। એક તરફ રાજ્ય સરકાર છે તે ત્વરિત ધોરણે કામ કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ આ બીજી ઓફિસની અંદર હું આવ્યો છું, પંખા ચાલુ છે, એક પણ અધિકારી અહીંયા પણ અમને નજરે નથી પડી રહ્યા। એટલે કે કહી શકાય કે તોલમાપ વિભાગની અંદર લોકો શું અપેક્ષા સાથે આવતા હશે। સરકારી જે કચેરીનો સમય હોય છે તે કચેરીના સમયે હજુ સુધી અધિકારી નથી પહોંચ્યા। અહીંયા એમની જ કેબિનમાં લાગેલી ઘડિયાળ અમે આપને બતાવીશું, જેની અંદર ઘડિયાળ લેટ છે, 10:35 થયેલો સમય બતાવી રહ્યો છે। જોકે અત્યારે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે 10:40 થઈ છે, હજુ સુધી કોઈ અધિકારી નથી આવ્યા। હા, માબંધીની ઓફિસમાં અધિકારીઓ માટે સમયની કોઈ માપબંધી નહોતી, સમયનો નિયમ જાણે નાના કર્મચારીઓ માટે જ હોય તેવું લાગતું હતું। સફાઈ કર્મીઓ અને પટાવાળા કર્મચારીઓ તો વહેલા આવીને સાહેબો માટે ઓફિસ સજાવી દીધી હતી, લાઇટો અને પંખા ચાલુ હતા, પરંતુ ખુરશીઓ હજુ સાહેબોની રાહ જોઈ રહી હતી। હજુ સુધી કોઈ આવ્યું કે અમને? એમ રોજ કેટલા વાગે આવે છે?
કોઈ કામ હોય તો રોકાઈ ગયેલા હોય. હા, અહીં સાહેબ થોડા મોડા આવશે તેવો જવાબ મળતા વીટીવી તોલમાં ભવનના ઉપરના માળે પહોંચ્યું. અહીં પણ ઝગમગતી લાઈટો, ધમધમતા પંખા અને ખુરશીઓ મહામહિમ સાહેબોના આગમનની રાહ જોઈ રહી હતી. આ ગ્રાઉન્ડ ફ્લોર આપને બતાવ્યો, આ ફર્સ્ટ ફ્લોર છે. ઉપરનો ઓફિસ બતાવીશું, PWD ની ઓફિસ છે. તેની અંદર પણ કોઈ અધિકારી નથી આવ્યો, પંખા ફરી રહ્યા છે, સરકારી લાઇટ બિલ છે તે બિંદાસથી ભરી રહ્યું છે, કારણ કે આ લાઇટ બિલ છે તે પ્રજાએ ભોગવવાનું છે, અંદરના અધિકારીઓએ નથી ભોગવવાનું. આ માખા તોલમાં ભવનમાં જાણે કર્મચારીઓ કે અધિકારીઓને જાણે સમય સાથે કશું લેવા દેવા જ ન હતી. અહીં અધિકારીઓ મોડા આવવા ટેવાયેલા છે તેમ આ કચેરીની ઘડિયાળ પણ સમય કરતા પાછળ ચાલી રહી છે. આ મોડી ઘડિયાળને જ સાચી માનીને ચાલતા કેટલાક કર્મચારીને અમે ફરજ પર હાજર થવાના સમય વિશે સવાલ પૂછ્યો તો કઈ આવી બહાનાબાજી જોવા અને સાંભળવા મળી. આપ 11 વાગે આવ્યા છો, ખરેખર ઓફિશિયલ ટાઈમ શું છે? અમારે એટલે બાર નોટિસ આપવાની હતી એક બે જગ્યાએ, તો ત્યાં આપીને પછી આવ્યા છે. એટલે નોટિસ તમે ઘરથી જ કામ કરીને આવ્યા છો? ના, એટલે કેવું છે કે સમય મર્યાદામાં ત્યાં આપવી જરૂરી છે, તો એ ત્યાં આપીને પછી ઓફિસ આવ્યા છે. RD પટેલ કદાચ હોય તેવું લાગી રહ્યા છે, પોતાની કેબિનમાં પહોંચી ચૂક્યા છે. સાહેબ સાથે વાત કરીશું. સાહેબ, RD પટેલ સાહેબ કોણ છે? સાહેબ તો મુખ્ય અધિકારી છે. આવી ગયા હવે રજા પર છે એમને, તો આજે રજા પર છે. આમ બધા અધિકારીઓ 11 વાગે હજુ આવ્યા કેમ? એ બાબતે હું તો આઉટસોર્સ કર્મચારી છું, એટલે એ બાબતનું મને કઈ ખ્યાલ નથી. આમ તોલમા વિભાગની આ કચેરીમાં માત્ર ફરજ સમયનું જ ઉલ્લંઘન નહીં, પરંતુ ફાયર સેફ્ટીના સાધનની એક્સપાયરી ડેટની ચકાસણીમાં પણ બેદરકારી જોવા મળી. તોલમા વિભાગમાં લાગેલું અગ્નિશામક ઉપકરણ જુઓ, એના પર એક્સપાયરી ડેટ જ લાગેલી નહોતી. આ કચેરીમાં કર્મચારીના મહેકમમાં કેટલી જ અનિયમિતતા સામે આવી છે. અહીં 60ના મહેકમ સામે માત્ર 26 અધિકારીઓ જ કાર્યરત છે. ત્યાં સુધી કે તોલમાપની આ મુખ્ય કચેરી હોવા છતાં ઇન્ચાર્જ કંટ્રોલરથી કામ ચાલી રહ્યું છે. અને સવાલ એ છે કે આ કચેરીએથી જનતાની સેવા કેમ થઈ શકશે? જે પણ કોઈ લોકો છેતરપિંડી કરે છે તોલ માપની અંદર, પછી પેટ્રોલ પંપ હોય કે કોઈ પણ ખરીદીની દુકાન હોય, તેને સજા કરવી, તેને પકડવું, લોકોને ન્યાય અપાવવો, એ જવાબદારી સૌથી મોટી અહીંયા કારણ આ વિભાગની છે. પરંતુ આ વિભાગના અધિકારીઓ જ્યારે નથી ઊંઘમાંથી ઉઠી રહ્યા, તો બીજાને શું ન્યાય અપાવશે તે જોવાનું રહ્યું. કેમેરામેન અજય પટેલ સાથે જયંતિ ચૌધરી, VTV અમદાવાદ. ખાલી ખુરશીઓ અને સાફ ટેબલ અને 2-5 કર્મચારીઓની આછી પાતળી ચહલપહલ, ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો રાજકોટ જિલ્લાની તોલમાપ અને ગ્રાહક સુરક્ષા કચેરીના છે. અમદાવાદની તોલમાપ કચેરીનો અહેવાલ આપે જોયો, તેવી જ રીતે રાજકોટની જિલ્લા તોલમાપ કચેરીની ખુરશીઓ પણ કર્મચારીઓની રાહ જોઈ રહી છે. જોકે અહીં ખાલી ખુરશીઓનું કારણ એ પણ છે કે અહીં ફળવાયેલા મહેકમથી ચોથા ભાગના કર્મચારીઓ પણ નથી. આ ચેમ્બર છે તે ખાલી જોવા મળી રહી છે, કારણ કે અહીંયા જે સ્ટાફ હતો તે નિવૃત્ત થઈ ચૂક્યો છે, તો તેની સામે કોઈ સ્ટાફ છે તે ફરવામાં નથી આવ્યો. આ તોલમાપ વિભાગની રાજકોટ ખાતેની ઓફિસ છે કે જ્યાં અત્યારે જે કોઈ સ્ટાફ છે તે નથી, કારણ કે તેમનું મુખ્ય કારણ છે કે અત્યાર સુધી ભરતી નથી કરવામાં આવી રહ્યું છે. માત્ર આઉટસોર્સિંગના સહારે છે તે અને ઇન્સ્પેક્ટરોના સહારે છે તે તોલમાપ વિભાગની ઓફિસ છે તે ચાલી રહ્યા છે. અધિકારી છે તે પણ ચાર્જમાં જોવા મળી રહ્યા છે. હું અહીંયાને આખી ઓફિસના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે તોલમાપ વિભાગની ઓફિસ તો છે, પરંતુ અહીંયા સ્ટાફની ઘટ છે તે જોવા મળી રહી છે. સ્ટાફની ભરતી ન કરવાને કારણે માત્ર એક જ મહિલા છે તે આખું આ સંચાલન છે તે કરી રહ્યા છે. મહિલા કર્મચારી છે તે સંચાલન છે તે કરી રહ્યા છે. અધિકારી પણ છે તે રજા ઉપર છે, કારણ કે તેમનો ચાર્જ પણ અહીંયા સોંપવામાં આવ્યો છે. કાયમી કર્મચારી ન હોવાના કારણે આ મુખ્ય પ્રશ્ન છે તે જોવા મળી રહ્યો છે. તોલમાપ ગેરરીતિ માટેના દરોડા વખતે જાહેરમાં ધમાધમી કરતા અધિકારીઓની આ કચેરીમાં જ સુનકાર ભાસી રહ્યો છે, કેમ કે આ કચેરીમાં એક જ સિનિયર ક્લાર્કથી ચાલી રહી છે. હા, અહીં 2 જુનિયર ક્લાર્કની જગ્યા છે, પરંતુ તે બંને ખાલી છે. કર્મચારીઓની નિવૃત્તિ બાદ નવી ભરતી સરકારે કરી નથી, આથી એકાઉન્ટ અને મહેકમનું કામ એક જ મહિલા કર્મીને શીરે આવી ગયું છે. કહીએ તો એક સિનિયર ક્લાર્કથી આખી કચેરી ચાલે છે. આમ ઇન્ચાર્જ નિરીક્ષક અને 2-4 ઇન્સ્પેક્ટરથી ચાલતું જિલ્લા તોલમાપ તંત્ર જ જાણે અમતોલ થઈ ગયું છે. અહીંયા રહેલા બેનને પૂછું,
બેન શું નામ આપનું? વાસ્વિકા ભંડેરી. બેન અહીંયા તોલમાપ વિભાગમાં આપ કેટલા કર્મચારીઓ છો હાલ? અત્યારે તો હું એક સિનિયર ક્લાર્ક છું, આમ બે જુનિયર ક્લાર્કની જગ્યા છે પણ બંને ખાલી છે. નિવૃત્ત થઈ ગયા બાદ ભરતી નથી કરવામાં આવી? હા, નિવૃત્ત થઈ ગયા પછી ભરતી નથી કરેલી. અને કઈ કઈ કામગીરી આપ અત્યાર સુધી માત્ર એક મહિલા થકી કરો છો? એકાઉન્ટ નું કામ પણ હું જ કરું છું, મેકઅપ નું કામ પણ હું જ કરું છું, રજીસ્ટ્રી બી હું જ કરું છું ને વજન માપ નું જે કામ છે ને વહીવટ એ બધું હું જ કરું છું. કેટલા ઇન્સ્પેક્ટરો ની જગ્યા છે ને કેટલા છે? 8 ઇન્સ્પેક્ટરો ની જગ્યા છે, 4 ઇન્સ્પેક્ટર છે. ચોક્કસથી. અને વર્ક માં આપને કેટલી મુશ્કેલી પડે કારણ કે એક સ્ટાફ અને દિવસ રાત ફરજ કરવી પડે છે? હા, થોડી ઘણી મુશ્કેલી પડે છે કેમ કે બધા બાકીના બે જુનિયર ક્લાર્ક નું કામ પણ મારે કરવું પડે છે, એટલે થોડીક તો મુશ્કેલી રહે છે. આમ સરકાર તરફથી સમયસર ભરતી ન થવાને કારણે રાજ્યની આવી અનેક તોલમાપ કચેરીની કામગીરીમાં જ અસંતુલન ઉભું થયું છે, ત્યારે ગ્રાહકોનું હિત કેમ જળવાશે તે એક સવાલ છે. કે જે તોલમાપ વિભાગની ઓફિસ છે ત્યાં ભરતી નથી કરવામાં આવતી, તો તેમને કારણે માત્ર એક જ મહિલા કર્મચારી થકી આ જે કચેરી છે તે ચલાવવામાં આવી રહી છે, ત્યારે હવે સરકાર જાગી અને આ સમગ્ર બાબતને ભરતી કરે અને તોલમાપ વિભાગની કામગીરી છે તે ક્યાંક સરળ બનાવે તેવી લોક માંગણી ઉઠી રહી છે. કેમેરામેન કેવિન નિમાવત સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. ટીવી સ્ક્રીન પરના આ બે દ્રશ્યો એવી કચેરીઓના છે કે જેના હાથમાં જિલ્લાના ગ્રાહકોની સુરક્ષાનું સુકાન હોય છે. આ બંને એવી કચેરી છે જેના હાથમાં ગ્રાહકોને ન્યાય માટેના સબળ કાટલાનું બળ હોય છે, પરંતુ વિધિની વક્રતા તો જુઓ. આ બંને કચેરીઓ જ મહેકમના અસંતુલનથી ડામાડોળ થઈ રહી છે. ટેબલ રંગબેરંગી, ફાઇલોની ભરમાર સાથે કચેરીની ઓળખની છડી પોકારતું પ્રવાહી માપક આ માપ્યું અને એક ખૂણે ધૂળ ખાઈ રહેલા વજનના કાટલા અને કર્મચારીઓ અને ઈચ્છા શક્તિ એમ બંનેના અભાવે વેરણ છેરણ પડેલી ફાઇલો. ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો સુરત જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરીના છે. અન્ય કચેરીઓની જેમ આ કચેરી પણ કર્મચારીઓની અછતથી અસરગ્રસ્ત છે. વીટીવીએ આજે સવારે સુરત જિલ્લા તોલમાપ ભવનની મુલાકાત લીધી ત્યારે ઓફિસ ખાલીખમ જોવા મળી. એકાદ બે કર્મચારીઓની ઉપસ્થિતિ સિવાય ઓફિસના મોટા ભાગના ટેબલ પર કોઈ જોવા મળ્યું નહીં. કર્મચારીઓને પૂછ્યું તો બધા મીટિંગમાં ગયા હોવાનો જવાબ મળ્યો. તો એક કર્મચારીઓની અછત અને તેમાં પણ સુરતના મદદનીશ નિયંત્રક પાસે સુરત ઉપરાંત તાપી જિલ્લાની પણ જવાબદારી. આ સ્થિતિએ તોલમાપ કચેરીની સ્થિતિ અસંતુલિત કરી દીધી છે. સ્ટાફની અછત, તેની સાથે સાથે સ્ટાફને બીએલઓ જેવી અન્ય જવાબદારીઓ પણ જે આપવામાં આવે છે એ સૌથી મહત્ત્વનું છે. એને લઈને અહીંયાની જે કામગીરી હોય છે એ કામગીરી ઉપર સીધી અસર થતી હોવાનું પણ કેટલાક કર્મચારીઓ જણાવી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતની જેમ વડોદરામાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી છે. અમદાવાદની જેમ વડોદરામાં પણ તોલમાપ કચેરીના અધિકારીઓને જાણે ઓફિસે ફરકવાનું મન જ ન થતું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. વડોદરા જિલ્લા તોલમાપ કચેરીની આ ઘડિયાળના કાંટા જુઓ. જ્યારે વીટીવી તોલમાપ કચેરીએ પહોંચ્યું ત્યારે સવારના 10:40 થઈ હતી, પરંતુ તેમ છતાં કચેરી પર કોઈ કર્મચારી કે અધિકારી આવ્યા ન હતા. જે આ મદદનીશ અધિકારી છે જીડી પરમાર, એમની આ ઓફિસ છે અને પરમાર સાહેબ પણ અહીંયા નથી અને આજે એમને જે ગોધરા જવાનું છે એટલા માટે નથી આવ્યા એવું કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જો વાત કરીએ તો 20 સ્ટાફ છે, પરંતુ એમાં માત્ર પટ્ટાવાળા સિવાય અત્યારે કોઈ આવ્યું નથી. આ સ્થિતિ અત્યારે ઓફિસની છે. જે રીતે ઓફિસના સમયે સ્ટાફને આવવું જોઈએ એ પૂરતો સ્ટાફ નથી આવ્યો, એ પણ એક વાસ્તવિકતા છે અહીંયા. એક તરફ આ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને ઓફિસના સમય સાથે કશું લેવા દેવા નથી, તો બીજી તરફ જાણે સરકારને પણ કર્મચારીઓની ભરતી માટે કંઈ પડી નથી. આ કચેરીમાં 7 ક્લાર્ક અને 40 ઇન્સ્પેક્ટરોનું મહેકમ છે, પરંતુ 40 ઇન્સ્પેક્ટરના મહેકમ સામે માત્ર 20 કર્મચારીઓનો જ સ્ટાફ કાર્યરત છે. એટલે એનો અર્થ એ કે અહીં નથી તો કોઈ કામ કરાવનાર કે નથી કોઈ કામ કરનાર. સાહેબ શું કહો છો, કેટલા વાગે ઓફિસ ખોલી? અને 10 ઓફિસ ખોલી નાખી છે અને હવે પછી સ્ટાફના આવે છે, પણ હવે સ્ટાફ ઓછો છે, ભરતી છે નહીં સ્ટાફમાં અને બધા રિટાયર થયેલા છે એટલે નવી ભરતી હજુ થઈ નથી. અત્યારે કેટલો સ્ટાફ છે હાલ? તો કોઈ આવે નથી? હાલમાં તો કોઈ હજુ હાજર છે નહીં.
આવશે, પણ હવે પછી આવશે. હજુ કેટલા વાગે આવે? 10:30-11 વાગે આવી જાય છે. પણ કોઈને તકલીફ હોય, કઈથી કઈ હોય, એટલે સાહેબ મોડું થાય. એમ કેટલો સ્ટાફ છે અત્યારે? હાલમાં તો સ્ટાફમાં અમે 2 જણા છે અહીં તો. આમ રેગ્યુલર સ્ટાફ કેટલો? રેગ્યુલર સ્ટાફ અત્યારે તો 6-7 જણા જ છે અહીંયા. હા ભાઈ, તો કેટલા વાગે આવશે બધા? પણ બધા ઇન્સ્પેક્ટરો બાર ડિવિઝનમાં સાહેબ ખરા ને, એટલે એટલે એમના કામમાં હોય, એટલે વહેલું મોડું થાય એમને. અધુરામાં પૂર્વ વડોદરા તોલમાપ કચેરીના મદદનીશ નિયંત્રક પાસે વડોદરા ઉપરાંત ગોધરાનો પણ ચાર્જ છે. એટલે કે જ્યાં સાહેબ જ કાયમી હાજર ન રહી શકતા હોય, ત્યાં તેમના હાથ નીચેનો સ્ટાફ ઓફિસે દેખાય એ શક્ય જ નથી. આ સ્થિતિમાં આપને સમજતા વાર નહીં લાગે કે ગ્રાહકોના હિત માટેની આ કચેરીથી ગ્રાહકોને કેવી સેવા મળતી હશે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.